कच्छना गांधीधाम में सरदार वल्लभ भाई पटेल ऑडिटोरियम खाते मनोरंजक स्पर्धा आयोजन करायू हतु। युवानों ने प्रिय एवी आ स्पर्धा हती, मिस्टर अने मिस कच्छ स्पर्धा। सिंधी यूथ सर्कल नामनी युवा संस्था द्वारा आयोजित आ हरीफाई में कच्छना युवाधने उत्कृष्ट प्रदर्शन करी सौने मंत्रमुग्ध कर्या। जो कि आ स्पर्धा में गांधीधामना ज स्पर्धकोए मैदान मार्यु हतु। संगीत अने नृत्य सहित विविध कार्यक्रमों साथे दिल्ली गैंगरेप ने वखोड़ता थीम पर विविध कृतिओ रजू करी युवानोए नारी सन्मान अने जागृतिनो संदेश पण पहोंचाड्यो हतो। બહુજ હેલ્પ કર્યું મે, બધું ક્રેડિટ માર મેડમ ને અને માર ફિયોન્સી વિશાલ ને જાય છે। મિસિસ કચ્છ માટે તમે શું માનો, કેવા કેવા ગુણો જોઈએ આ ટાઇટલ જીતવા માટે, તમને શું લાગ્યું? મિસિસ કચ્છ માટે નમ્રતા જોઈએ બધાથી પહેલી। 2007 થી કોશિશ કરું છું, પણ આ બધું આજે બહુ સ્વીકાર કરું, સારું છે બધું, અંતે મળી ગયું છે। છેલ્લા 6 વર્ષથી પ્રયત્ન કરો, એવી કઈ તૈયારી હતી તમને આ ટાઇટલ મળ્યું? આ તૈયારી આજે તો ઘણી બધી હતી, આજે તમે આજે વિચાર્યું જોતો કે આજે હું લઈ જઈશ આ ટાઇટલ ને। આ સ્પર્ધાના આયોજકો છેલ્લા 24 વર્ષથી યુવાનો માટે આવી સ્પર્ધાનું આયોજન કરે છે। યુવાનોમાં આત્મવિશ્વાસ વધે અને ભવિષ્યમાં ગાંધીધામમાંથી જ મિસ અને મિસ્ટર ગુજરાત બહાર આવે તેવી અપેક્ષા આયોજકો સેવી રહ્યા છે। ખૂબ કામ કરવા માંગીએ છીએ અને આવતા વર્ષે અમે આ 24 વર્ષ પૂરા કર્યા છે, અને જે જમાનામાં ડિજિટલનો યુગ નહોતો, બ્લેક એન્ડ વ્હાઇટના યુગથી અમે શરૂ થઈ અને ડિજિટલના યુગ સુધી પહોંચી ગયા છીએ। મને એવી આશા છે કે હવે આ યુવાનોને બધાને અમે મિસ ગુજરાત અને મિસ્ટર ગુજરાત, આખા ગુજરાત અને આવનારા દિવસોમાં જો કદાચ હયાતી હશે તો મિસ ઇન્ડિયાનો અવાર્ડ પણ અમે કચ્છમાંથી જ શરૂ કરશું। આ સ્પર્ધાના અંતે વિવિધ કેટેગરીમાં વિજેતા થયેલા સ્પર્ધકોનું સન્માન કરાયું હતું, તો મિસ્ટર અને મિસ કચ્છ સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી અને ઇનામો અપાયા હતા। કેમેરામેન ગોવિંદ મહેશ્વરી સાથે વિજય સોની, વીટીવી, ગાંધીધામ।